છેલ્લે આપણે ડુંગળીનું હંગામી આસ્થાપન તૈયાર કરીને ડુંગળીની છાલના કોષોનું અવલોકન કર્યું હતું. હવે જો આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવી એનું અવલોકન કરવામાં આવે તો તમને શું જોવાનું મળે, એટલે કે શું એક સરખી જ સંરચના તમને બધી સ્લાઇડની અંદર જોવાની મળશે કે અલગ અલગ રચનાઓ જોવાની મળશે, અને આ જે સંરચનાઓ તમને જોવાની મળે છે એ સંરચનાઓ શું છે? તો આ બધી સંરચનાઓ જે છે કે તમે અલગ અલગ આકારવાળી કે અલગ અલગ કંદની ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ તૈયાર કરશો તો તમને દરેકે દરેકની અંદર સંરચનાઓ એક સરખી જ જોવાની મળશે, અને આ બધી જે સંરચનાઓ છે એ બધી સંરચનાઓ મળીને એક મોટી સંરચના બનાવે છે, જેમ કે ડુંગળી. એટલે કે ઘણી બધી નાની નાની સંરચનાઓ ભેગી મળીને એક મોટી સંરચના બને છે, જેને તમે ડુંગળીનો કંદ તરીકે ઓળખી શકો. અને આના ઉપરથી તમને એવો ખ્યાલ આવે કે વિવિધ કદની જે ડુંગળી છે એ વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જો અવલોકન કરવામાં આવે તો તમને દરેકની અંદર એક જેવી જ સંરચનાઓ જોવાની મળશે, અને આ એક જેવી જે અલગ અલગ ઘણી બધી સંરચનાઓ તમને જોવાની મળે છે એને ડુંગળીના કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને ડુંગળીના કોષો જે છે એ એક સરખા જ હોય છે. બધાની સંરચના કેવી હોય છે? તો એક સરખી જ હોય છે. અને ડુંગળીના જે કંદ છે એ ડુંગળીના કંદના કદ કે આકાર સાથે એને કોઈ સંબંધ હોતો નથી. એટલે કે ડુંગળીનો કદ જે છે એ ડુંગળીનું કદ એના કોષોની સંરચના સાથે કોઈ એને સંબંધ હોતો નથી, કે ડુંગળીનું કદ બદલાવાથી ડુંગળીના કોષોની સંરચના બદલાવાની નથી. ડુંગળીનું કદ જે પણ હોય એની અંદરના જે કોષો છે તે એક સમાન જ હશે, અને એમની સંરચના કેવી હશે? તો દરેકની સંરચના સરખી જ હશે. આ જે નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી છે, એટલે કે તમે ડુંગળીની જે સ્લાઇડ તૈયાર કરશો અને એની અંદર જે તમે નાની નાની સંરચનાઓ જોશો જેને આપણે ડુંગળીની છાલના કોષો તરીકે ઓળખ્યા છે, તેને ડુંગળીના કંદના એટલે કે આખી ડુંગળીના પર્ણનો મૂળભૂત એકમ કહે છે, કે જેને કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ આપણે આ તો ડુંગળીની વાત કરી, પણ ફક્ત ડુંગળી જ નહીં પરંતુ જેટલા પણ સજીવો જે તમને તમારી આસપાસ જોવાના મળે છે એ બધા જ જે સજીવો છે એ બધા જ સજીવો કોષથી બનેલા હોય છે. એમાંના કેટલાક સજીવો એવા હોય છે કે જે એક કોષીય હોય. એક કોષીય એટલે કે જેમનું આખું શરીર એક જ કોષનું બનેલું હોય અને એક જ કોષ દ્વારા એમના શરીરના બાકીના બધા જ કાર્યો થતા હોય. હવે કેટલાક વૈજ્ઞાનિકો છે જે વૈજ્ઞાનિકોએ જીવવિજ્ઞાનની અંદર પોતાનો ફાળો આપ્યો છે, જે તમને તમારી ટેક્સ્ટબુકની અંદર વધારાના મુદ્દા તરીકે આપેલું છે. તો એમાં કયા કયા વૈજ્ઞાનિકો આવેલા છે, કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો જીવવિજ્ઞાનની અંદર છે? તો સૌથી પહેલાં આપણે જોયા રોબર્ટ હુક, કે રોબર્ટ હુકે 1665ની અંદર સૌપ્રથમ કોષની શોધ કરી. એમણે કોષની શોધ કઈ રીતે કરી? તો આપણે જોયું કે એમણે બૂચના પાતળા છેદનું અવલોકન સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કર્યું, અને એમની અંદર એમને મધપૂડાના ખાના જેવી સંરચનાઓ જોવાની મળી, જેને એમણે કોષ નામ આપ્યું. ત્યારબાદ લ્યુવિન હોક નામના વૈજ્ઞાનિકે 1674ની અંદર વધારે વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ખાબોચિયાના પાણીમાં મુક્તજીવી કોષનું સંશોધન કર્યું. એટલે કે લ્યુવિન હોકે 1674માં વધારે વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રોનો ઉપયોગ કરીને ખાબોચિયાના પાણીનું અવલોકન કર્યું, અને ખાબોચિયાના પાણીનું અવલોકન કરતાં એમને એની અંદર મુક્ત જીવી કોષ દેખાયા, એટલે કે એક કોષી સજીવો દેખાયા. એમને એની અંદર એવા સજીવો દેખાયા કે જેનું શરીર એક જ કોષનું બનેલું છે, કે કોઈ એક કોષ એક મુક્ત જીવી મુક્ત સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે એવું એમણે અવલોકન કર્યું. એટલે કે એમણે એક કોષી સજીવની શોધ કરી, જેમ કે પેરામિસિયમ છે, યુગ્લિના છે વગેરે. ત્યારબાદ રોબર્ટ બ્રાઉને 1831માં કોષમાં આવેલી લાક્ષણિક ગોળાકાર રચનાને કોષ કેન્દ્ર નામ આપ્યું. દરેકે દરેક કોષની અંદર
મધ્યમાં એક ગોળાકાર રચના આવેલી હોય છે જેને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો એ કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી, અને ક્યારે? તો 1831ની અંદર. ત્યારબાદ પર્કિન્સે 1839માં કોષ રસની શોધ કરી. કોષ કેન્દ્રની આસપાસ જે પ્રવાહી દ્રવ્ય આવેલું હોય એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. એ કોષ રસની શોધ કોણે કરી હતી? તો એ કોષ રસની શોધ પર્કિન્સે નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ સ્લીડન અને સ્વન. સ્લીડન અને સ્વન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો. હવે કોષવાદમાં એમણે શું કીધું હતું? તો કોષવાદમાં એમણે કીધું હતું કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષના બનેલા છે અને કોષ તે સજીવોનો પાયાનો એકમ છે. કોષવાદ કોને કહેવાય? કયો છે કોષવાદ? તો કોષવાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ એ કોષના બનેલા છે અને કોષ એ સજીવોનો પાયાનો એકમ છે. આ કોષવાદ કોણે આપ્યો હતો? તો સ્લીડન અને સ્વન નામના જે બે વૈજ્ઞાનિકો છે એમણે આ કોષવાદ રજૂ કર્યો હતો. ત્યાર પછી વિર્સોવે આધુનિક કોષવાદ રજૂ કર્યો. એટલે કે સ્લીડન અને સ્વને જે કોષવાદ રજૂ કર્યો હતો એ કોષવાદનું એમણે પુનઃનિર્માણ કર્યું, એની અંદર ફેરફારો કરીને આધુનિક કોષવાદની રજૂઆત વિર્સોવે નામના વૈજ્ઞાનિકે કરી. અને એમણે આધુનિક કોષવાદમાં એવું જણાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે એ કોષોમાંથી જ નવા કોષોનું સર્જન થાય છે. શું કીધું હતું એમણે? કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે. આ આધુનિક કોષવાદ છે. અને એ આધુનિક કોષવાદ કોણે આપ્યો હતો? તો આધુનિક કોષવાદ વિર્સોવ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. હવે વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સની શોધને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું. કે આ બધા વૈજ્ઞાનિકોએ જે ફાળો આપ્યો એમાં એમણે સૂક્ષ્મદર્શક યંત્રની પણ શોધ કરી. હવે સૂક્ષ્મદર્શક યંત્રમાં વિશાલન ક્ષમતા ધરાવતા અલગ અલગ લેન્સની શોધ થઈ. વિશાલન ક્ષમતા ધરાવતા અલગ અલગ લેન્સોની શોધ થતાં સૂક્ષ્મદર્શક યંત્રનું જે વિશ્વ છે તેમાં પણ અલગ અલગ શોધ થઈ. કે આપણને અલગ અલગ વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સો મળશે, તો એ અલગ અલગ વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સની મદદથી આપણે અલગ અલગ વસ્તુનું સંશોધન થઈ શકે. તો એ અલગ અલગ વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સોની સંશોધનને આધારે એવું જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયામાં હોય છે. એટલે કે એવું જાણવા મળ્યું કે કેટલાક જે સજીવો છે એ સજીવોનું બંધારણ જે છે એ એક જ કોષનું બનેલું હોય અને એ એક જ કોષ એના શરીરના બધા જ કાર્યો કરે છે. તો એવા સજીવોને તમે એક કોષી સજીવો તરીકે ઓળખી શકો. અને એક કોષી સજીવો કયા કયા છે? તો અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયાઓ જે છે એને તમે એક કોષી સજીવોમાં લઈ શકો. ત્યારબાદ બીજા કેટલાક જે સજીવો છે તે સજીવોનું શરીર જે છે તે બહુકોષીય હોય છે. એટલે કે એક કરતાં વધારે ઘણા બધા કોષોનો સમૂહ રચાઈને એમના શરીરનું નિર્માણ થાય છે, કે જે ભિન્ન કાર્ય કરવા માટે શરીરના જુદા જુદા ભાગોનું સર્જન કરે છે. કે જે ઘણા બધા કોષોનો સમૂહ છે એ ઘણા બધા કોષોનો સમૂહ અલગ અલગ કાર્ય કરવા માટે શરીરના જુદા જુદા ભાગોનું સર્જન કરે છે, જેને તમે બહુકોષી સજીવ તરીકે ઓળખી શકો. અને બહુકોષી સજીવો એટલા માટે કહેવાય છે કારણ કે એમાં એક કરતાં વધારે ઘણા બધા કોષો ભેગા મળીને એમના શરીરનું નિર્માણ થાય છે. જેવા કે ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓ એ બધાને તમે બહુકોષી સજીવો તરીકે ઓળખી શકો, કે જેમનું શરીર ઘણા બધા કોષોનો સમૂહથી બનેલું છે. હવે જે પ્રત્યેક બહુકોષીય સજીવ છે એ પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે એવું આપણે શાના આધારે કહી શકીએ? તો વિર્સોવે જે
કોષવાદ રજૂ કર્યો હતો, આધુનિક કોષવાદ. એમાં એણે એવું કીધું હતું કે દરેક કોષ જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી એનું સર્જન થાય છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રત્યેક બહુકોષીય સજીવ જે છે તે પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. પરંતુ એ કેવી રીતે શક્ય છે? કેવી રીતે બહુકોષીય સજીવનું નિર્માણ એક જ કોષમાંથી થશે? તો દરેક જે કોષ છે એ દરેકે દરેક કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. વિભાજન પામવાની ક્ષમતાને કારણે શું થશે? તો કોષ એ વિભાજન પામીને તેના પોતાના જેવો જ એક નવો કોષનું નિર્માણ કરશે. એટલે કે એક કોષ છે એ કોષનું વિભાજન થઈને એકમાંથી બે કોષ બનશે. એ જ રીતે એ પ્રક્રિયા આગળ ચાલશે અને બેમાંથી ચાર, ચારમાંથી આઠ, એવી રીતે ઘણા બધા કોષોનું નિર્માણ થશે અને ઘણા બધા કોષો ભેગા મળશે અને એક બહુકોષીય સજીવના શરીરનું નિર્માણ થશે. એથી આપણે એવું કહી શકીએ કે બધા જ જે કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદ્ભવે છે. હવે આપણે ડુંગળીનું આસ્થાપન તૈયાર કરીને તો જોયું, એમાં આપણને એવું જોવાનું મળ્યું કે ડુંગળીના કોષોની સંરચના એક સરખી જ છે. તમે ડુંગળીના અલગ અલગ આકાર કે કદના કંદ લેશો અને એનું અવલોકન કરશો તો બી દરેકની અંદર તમને એક સરખા જ કોષો જોવાના મળશે. પરંતુ તમારી ટેક્સ્ટબુકની અંદર બીજી એક પ્રવૃત્તિ આપેલી છે. હવે એની અંદર શું કીધું છે? તો એની અંદર તમારે વનસ્પતિના અલગ અલગ ભાગોનો અભ્યાસ કરવાનો છે. વનસ્પતિના અલગ અલગ ભાગોની સ્લાઇડ, અલગ અલગ ભાગોનું આસ્થાપન તૈયાર કરી એનું સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કરવાનું છે. જેમ કે તમે ડુંગળીના પર્ણનો અભ્યાસ કર્યો, ત્યારબાદ મૂળ, પ્રકાંડ એવા કોઈપણ અલગ અલગ ભાગોનું આસ્થાપન તૈયાર કરશો તો તમને એની અંદર શું જોવાનું મળશે? તો શું બધા જ કોષોના કદ અને આકારમાં સમાન હશે? તમને જે પણ કોષો જોવાના મળે છે એ બધા જ કોષોના કદ અને આકાર સમાન હશે? તો એનો જવાબ છે ના. કારણ કે વનસ્પતિના અલગ અલગ ભાગોમાં એક સરખા કોષો હોતા નથી. જુદા જુદા ભાગોનું અવલોકન કરતાં જુદા જુદા ભાગોના કોષો પણ કેવા હશે? જુદા જુદા હશે. એમની સંરચના કેવી હશે? જુદી જુદી હશે. અને એમના કાર્ય પણ કેવા હશે? જુદા જુદા હશે. શું બધા કોષની સંરચના સમાન છે? તો મેં અત્યારે જ કીધું ના. બધા કોષોની સંરચના કેવી હશે? જુદી જુદી હશે. પણ હા, એ બધા કોષોની સંરચનાની અંદર તમને એક સમાનતા જોવાની મળશે. એ સમાનતા કઈ છે? તો દરેકે દરેક જે કોષ છે એ દરેકે દરેક કોષ કોષ દિવાલ અને કોષ કેન્દ્રની હાજરી ધરાવે છે. તો દરેક કોષમાં સંરચનામાં ખાલી એક જ સમાનતા છે કે દરેકની અંદર કોષ કેન્દ્ર અને કોષ દિવાલની હાજરી હશે. વનસ્પતિ દેહના ભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? કે તમે જે વનસ્પતિના દેહના વિભિન્ન ભાગોનું અવલોકન કરો છો તો એમાં કોષો વચ્ચેની ભિન્નતા તમે પારખી શકશો? તો હા, વનસ્પતિ દેહના કોષોની ભિન્નતા તમે પારખી શકશો. કઈ રીતે પારખી શકશો? તો દરેકે દરેક કોષના કદ, આકાર, રંગ અને એમના કાર્ય જુદા હશે અને એને આધારે તમે એમની વચ્ચેની ભિન્નતાને ઓળખી શકશો. હવે આ જે અવલોકન કરશો તેમાં તમને શું સમાનતા જોવાની મળશે? તો આપણે અહીં જોયું કે કોષોની સંરચનાનો જે મુદ્દો હતો એ કોષોની સંરચનાવાળા મુદ્દાની અંદર આપણે જોયું કે દરેક કોષની સંરચના જુદી છે પણ એની અંદર તમને એક સમાનતા જોવાની મળશે. તો એ જ આન્સર અહીં પણ આવશે કે આપણને શું સમાનતા જોવાની મળશે. તો આપણને એ સમાનતા જોવાની મળી કે દરેક કોષની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર અને સૌથી બહાર કોષ દિવાલની હાજરી જોવાની મળશે. આમ આ તો વનસ્પતિની વાત થઈ. એ સિવાયના બીજા પણ બહુકોષીય સજીવો છે કે જે બહુકોષીય સજીવોના શરીરની અંદર અલગ અલગ પ્રકારના કોષો તમને જોવાના મળશે. જેમ કે તમે મનુષ્યની પણ વાત કરો તો મનુષ્યની અંદર પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો તમને જોવાના મળશે. જેમ કે અસ્થિકોષ છે, મેદકોષ એટલે કે ચરબીના કોષો, ત્યાર પછી રુધિર કોષો, શુક્રકોષ, અંડકોષ જેવા
ચેતાકોષો જેવા અલગ અલગ પ્રકારના કોષો તમને જોવાના મળશે, અને એ અલગ અલગ પ્રકારના કોષોનું કાર્ય અને એમની સંરચના પણ કેવી હશે, અલગ અલગ હશે. અને એ બધા કોષો ભેગા મળશે અને એક સજીવનું નિર્માણ થાય. હવે જે કોષના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષનો આકાર અને કદ હોય છે, કે આપણે એવું કીધું કે દરેક કોષ જે છે, અલગ અલગ પ્રકારના કોષ જે છે એનો આકાર અને એના કદ જુદા જુદા હોય, તો એનો આકાર અને કદ શાના આધારે નક્કી થશે? તો દરેક કોષનું જે કાર્ય છે એ કાર્યને આધારે એ કોષનો આકાર અને એનું કદ નક્કી થશે. એમાંના કેટલાક કોષો જે છે એ કેટલાક કોષો પોતાનો આકાર બદલતા રહે છે, જેમ કે અમીબા. તો અમીબા જે છે તો અમીબાનો આકાર બદલાતો રહે છે. તમને લોકોને ખબર છે કે અમીબા પોતાનો ખોરાક મેળવવા માટે ખોટા પગો વિકસાવે છે. હવે એ ખોટા પગ વિકસાવશે એટલે એના કોષનો આકાર બદલાશે. અને બીજી બાજુ જોવા જઈએ તો કેટલાક કોષો એવા છે જેનો આકાર લાક્ષણિક હોય છે, કે જે કદી બદલાતો નથી. નો એક્ઝામ્પલ તરીકે લઈએ તો ચેતાકોષ. તો ચેતાકોષ એક લાક્ષણિક આકાર ધરાવે છે અને એનો આકાર ક્યારેય બદલાતો નથી. હવે આપણે જે કોષની વાત કરી, એ કોષ જે છે એ પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, અને એ બધા જ સજીવોની લાક્ષણિકતા છે. કે પ્રત્યેક જીવંત કોષ છે એ કેટલાક પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, અને કારણ કે સજીવો કોષના બનેલા છે એટલે એ કોષોનું જે કાર્ય કરવાની ક્ષમતા છે એ દરેક કે દરેક સજીવની એક લાક્ષણિકતા છે. પરંતુ અહીંયા એવું લખેલું છે કે જીવંત કોષ, એનો અર્થ એવો થાય કે કોષ કાર્ય કરવા માટે જીવંત હોવો જરૂરી છે. કોઈપણ મૃત કોષ કોઈપણ પ્રકારના કાર્ય કરી શકતો નથી. ફક્ત અને ફક્ત જીવંત કોષ એ પ્રત્યેક વિશિષ્ટ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. હવે દરેક જે બહુકોષીય સજીવ છે અને એકકોષીય સજીવ છે, દરેક સજીવની અંદર શ્રમ વિભાજન થયેલું હોય છે. કે આપણે એવું કીધું કે કોષ એ પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, પણ કોષ એ પાયાના કાર્ય કઈ રીતે કરે છે? તો એના માટે દરેકે દરેક સજીવની અંદર શ્રમ વિભાજન થયેલું હોય છે. શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી, કે શરીરના જુદા જુદા ભાગો દ્વારા જુદા જુદા કાર્ય થતા હોય. જેમ કે બહુકોષીય સજીવની વાત કરીએ તો બહુકોષીય સજીવની અંદર ઘણા બધા કોષો છે, અને એ ઘણા બધા કોષો ઘણા બધા જુદા જુદા કાર્ય કરવા માટે જુદા જુદા ભાગોનું નિર્માણ કરે છે, અને એ અલગ અલગ અંગો દ્વારા અલગ અલગ કાર્ય થતા હોય છે. જેમ કે મનુષ્યની જ વાત કરીએ તો મનુષ્યની અંદર હૃદય છે, જે એ હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે, જઠર પાચનનું કાર્ય કરે છે. એવી જ રીતે આપણા શરીરના બાકીના પણ અલગ અલગ અંગો જે છે એ બધા અંગોનું કાર્ય કેવું હોય છે, તો જુદું જુદું હોય છે. તેવી જ રીતે એકકોષીય સજીવમાં પણ તમને શ્રમ વિભાજન જોવાનું મળશે. હવે તમને એવું થશે કે એકકોષી સજીવ તો એક જ કોષનો બનેલો છે, તો એની અંદર શ્રમ વિભાજન કઈ રીતે થશે? તો એની અંદર કેટલાક વિશિષ્ટ ઘટકો આવેલા હોય છે, અને એ જે વિશિષ્ટ ઘટકો છે તેને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રત્યેક કોષીય અંગિકાઓ એક નિયત કાર્ય કરે છે. કે એકકોષી સજીવની અંદર પ્રત્યેક એકમો આવેલા હોય છે, જુદા જુદા ઘટકો આવેલા હોય છે, અને એ જુદા જુદા ઘટકો કોષીય અંગિકાઓ સ્વરૂપે કોષની અંદર આવેલા હોય છે, અને એ દરેકે દરેક કોષીય અંગિકાઓનું કોઈ નિયત કાર્ય હોય છે. દરેકે દરેક જુદા જુદા કાર્ય કરતા હોય છે, અને આ જે ઘટકો છે એ ઘટકો ભેગા મળીને એક પાયાનો એકમ બનાવશે, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને જે પ્રત્યેક કોષીય અંગિકાઓ છે એ પ્રત્યેક કોષીય અંગિકાઓના કાર્ય કેવા હશે, જુદા જુદા હશે. એટલે કે કેટલીક અંગિકાઓ કેટલાક નવા દ્રવ્યનું નિર્માણ કરશે, કેટલીક ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરશે, અને કોષની આ અંગિકાઓ છે એ અંગિકાઓને કારણે જ જીવવાની ક્ષમતા ધરાવે છે. કોણ? તો કોષ.
કે કોષની અંગિકાઓને કારણે જ કોષ જીવવાની ક્ષમતા ધરાવે છે. કેમ? કારણ કે કોષના બધા જ જે કાર્ય છે એ કોષના બધા જ કાર્ય અંગિકાઓ એટલે કે કોષીય અંગિકાઓ દ્વારા થશે, અને આ કોષીય અંગિકાઓ એકત્રિત થઈને એટલે કે ભેગી મળીને પાયાનો એકમ બનાવે છે, જેને તમે કોષ તરીકે ઓળખી શકો. હવે એની અંદર એક વસ્તુ જાણવા જેવી એવી છે કે દરેક જે કોષ છે બધા જ કોષોમાં સમાન કોષીય અંગિકાઓ આવેલી હોય છે, અને તેમના કાર્ય અને તેમના જે દ્રવ્ય છે તેમાં કોઈ પણ ફેરફાર પડતો નથી. તે કયા સજીવમાં જોવા મળે છે તેનાથી એના ઉપર કોઈ ફેર પડતો નથી. એટલે કે એ બહુકોષીય સજીવ હોય કે એકકોષી સજીવ હોય, દરેક કે દરેક સજીવના કોષોની જે કોષીય અંગિકાઓ છે એ કોષીય અંગિકાઓ સમાન હોય છે, એના કાર્ય અને અંદરના જે દ્રવ્ય છે એ પણ કેવા હશે, સમાન હશે. કયા સજીવનો એ કોષ છે અને એની કયા સજીવના કોષની એ કોષીય અંગિકા છે તેનાથી કોઈ પણ ફેર પડતો નથી. હવે આ આપણે કોષોની વાત કરી, હવે આની આગળ આપણે કોષીય અંગિકાઓ વિશે જોવાનું છે. કે આપણે એવું કીધું કે કોષ એ કોષીય અંગિકાઓ ભેગી મળીને બનેલો છે, તો કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે, એ અંગિકાઓની રચના કેવી હોય અને એ અંગિકાઓના કાર્ય કેવા હોય એ આપણે જાણવાનું છે. પરંતુ એ પહેલાં તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રશ્ન આપેલા છે, એમાં પહેલો ક્વેશ્ચન છે કે કોષની શોધ કોણે અને કેવી રીતે કરી. તો આપણને ખબર છે કે કોષની શોધ કોણે કરી હતી. કોષની શોધ રોબર્ટ હુકે કરી 1665ની અંદર. અને કેવી રીતે કરી હતી? તો રોબર્ટ હુકે પોતે તૈયાર કરેલા એટલે કે સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર વૃક્ષની છાલના પાતળા છેદનું અવલોકન કર્યું, અને એની અંદર એમને મધપૂડાના ખાના જેવી સંરચનાઓ જોવાની મળી, જેને તેમણે કોષ તરીકે ઓળખાવ્યા. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, શા માટે કોષને સજીવોનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો શા માટે કોષને સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે? તો આપણે એ જોયું કે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવ, દરેકે દરેક સજીવ શાના બનેલા છે? તો કોષના બનેલા છે. એક કોષી સજીવની વાત કરીએ તો એક કોષીય સજીવ એ એક જ કોષનો બનેલો છે, અને એના પાયાના બધા જ કાર્ય એ એક જ કોષ દ્વારા થાય છે. જ્યારે બહુકોષીય સજીવ જે છે એ બહુકોષીય સજીવ ઘણા બધા કોષો ભેગા મળીને બનેલો છે, પરંતુ બહુકોષીય સજીવના પણ જે પાયાના કાર્ય છે એના મુખ્ય કાર્ય જે છે એ કોષીય સ્તરે થતા હોય છે. કોષો દ્વારા જ સજીવના બધા કાર્ય થાય છે, અને એનું શરીરનું નિર્માણ પણ શાનાથી થયેલું છે? તો કોષથી જ થયેલું છે. તેથી કોષને સજીવોનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે.